કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ચાલો આજે આપણે કલરની ચોપડીમાં લખીશું, જે આમાં આપણો છઠ્ઠો પાઠ અધૂરો છે. તો કલરની ચોપડી ખોલો અને જુઓ. આ ચિત્ર મેં તમને સમજાવ્યું હતું પાના નંબર 74 પરનું. આમાં તમે સરસ રંગ પૂર્યા હશે, બધાના ચિત્ર મસ્ત થયા હશે, બરાબર ને? હા, તો હવે આપણે પાના નંબર 75 પર જોશું. ચાલો જુઓ, વાર્તા સાંભળો, બરાબર? મસ્ત વાર્તા છે, મજા આવશે. એટલે તમે આ વાર્તા જોતા જશો ને, સામે સામે આ ચિત્ર પણ જોતા જવાનું છે. એમાં જે આવે તે હું સમજાવું એટલે તમને ખ્યાલ આવશે. તો વાર્તાનું નામ છે અમૃત કાકાનો પર્વત. શું નામ છે? અમૃત કાકાનો પર્વત. ચલો જુઓ. પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. એક બજાર હતું, જે એરિયાનું નામ હતું પૃથ્વીપુર. ત્યાં જે બજાર હતું ત્યાં રોજ જેવી ભીડ હોય એવી ભીડ જામેલી હતી. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. જો આ ચિત્રમાં મેં તમને બતાવ્યું હતું ને કે આનો મોબાઈલ પડી ગયો, તો એ મોબાઈલમાં વિડીયો ઉતારતો હતો. તો શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. જો એમાં શાકભાજીની લારી પણ બતાવી છે, જુઓ આ શકરાભાઈની લારી. ને શકરાભાઈ બોલતા જતા હતા, બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી, એવું મોટેથી બોલતા હતા. અને નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાંની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. હવે આની અંદર જુઓ, આ કપડાંની દુકાન છે, આ કપડાંની દુકાન છે, એમાં આ તૃપ્તિ છે અને એના પપ્પા મમ્મી કપડાં ખરીદતા હતા. બાજુમાં મુરગેશભાઈ બ્રશ, કાસ્કો, તેલ વગેરે ખરીદી કરીને થેલીમાં મૂકતા હતા. એટલે કે આ ભાઈ તેલ, કાસ્કી, પછી બ્રશ, એવું બધું એણે ખરીદી કરીને થેલીમાં એ મૂકતા હતા. અને હર્ષદભાઈ તેમની કિચુડ કિચુડ અવાજ કરતી સાયકલ ઉપર દૂધના કેન લટકાવી ટ્રીન ટ્રીન કરતા જતા હતા. સાયકલ ઉપર ઘંટડી હોય છે, ખબર છે, આવી રીતે વગાડી એટલે ટ્રીન ટ્રીન વાગી, તો એ ટ્રીન ટ્રીન કરતા કરતા જતા હતા. હવે જુઓ, આમાં જોઈ લો સાયકલવાળા કોણ છે? દૂધવાળા ભાઈ, આ દૂધવાળા. પ્રાર્થેશભાઈ, પ્રેમિલાબેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું. આ સ્કૂટર ઉપર જે છે એ લોકો બેઠા છે, તે એ લોકો બહુ જાડા હતા, એ લોકોના વજનથી સ્કૂટર દબાઈ ગયું હતું. અને શ્રીધરભાઈ ફુગ્ગા લઈને બજાર વચ્ચે હતા. આ શ્રીધરભાઈ એ બજાર વચ્ચે ફુગ્ગા વેચતા હતા. પછી ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જોઈ. અહીંયા ચાની દુકાન આ બતાવી છે, જુઓ. તો એ ચાવાળાનું નામ છે ચંદ્રકાંત. તો એની દુકાને તો ટોળું જોઈ. તો તમે બાળમિત્રો જોયું હશે કે જ્યાં પાનની દુકાન હોય, ગલ્લો હોય, પાનનો ગલ્લો હોય, કાં તો સોડાની દુકાન હોય ત્યાં, અને ચાની લારી હોય કે ચાવાળાની દુકાન હોય ત્યાં ખૂબ જ ગર્દી હોય, ટોળે ટોળા જ ત્યાં હોય છે. તો ત્યાં એટલી વારમાં અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. જો આ જે બળદ છે ને એ અને આ અમૃત કાકા, એનો બળદ બજારમાં ઘૂસ્યો. એનું તો ડુંગર જેવું મોટું શરીર, આ મોટું શરીર હતું એનું, એ જોઈને જ એ કાકાએ એનું નામ પાડેલું હતું પર્વત. શું નામ પાડેલું? પર્વત. આ જે બળદ છે એનું નામ પર્વત. તો જેવું એનું નામ એવું એનું કામ. પર્વત એટલે પહાડ, મોટો ડુંગર. તો ડુંગર કેવો મોટો હોય તેવો આ પર્વત મોટો જ હતો, એટલે એનું નામ પર્વત રાખેલું હતું. તો એ જેવું એનું મોટું નામ હતું એવું જ એ કામ પણ એવું જ કરતો હતો. અને એ તો એકદમ સ્પીડમાં દોડ્યો બજારની વચ્ચે, ને કાકાના હાથમાંથી એણે શું કર્યું? દોરડું જ છોડાવી લીધું. જો આ અમૃત કાકા છે, એના હાથમાંથી દોરડું છોડાવીને એ તો એવો દોડ્યો બજારમાં, એ જાય 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 કરીને દોડ્યો. અને પછી મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે આ બળદ અહીંયા દોડ્યો ત્યારે કોઈનો મોબાઈલ પડી ગયો, પછી ફુગ્ગાવાળો દોડવા માંડ્યો, આ દૂધવાળા ભાઈનું બધું દૂધ ઢોળાઈ ગયું, શાકભાજી નીચે પડી ગઈ, આ બધા ગભરાઈ ગયા અને આની બધી વસ્તુઓ પડી ગઈ, આવું બધું બજારમાં થયું.
तो तमने खबर हो तो क्यारे केवी रीते कोई गाय के बड़द एवी रीते दौड़ता आवे का तो कोई गाड़ी एवी स्पीड में आवी जाए अने तमे बधा उभा होने एवी रीते स्पीड में गम्मे तेम दौड़े तो तमे दौड़ा दौड़ी करी मूको खबर छे ने एवी रीते आ शाक मार्केट में थयुं। तो हवे तमने कोना कोना नाम याद रह्या आ पाठनी अंदर केटला बधा नाम आव्या छे जेम के आर्यन शकरा भाई पची प्रकाश भाई दर्शना बेन तृप्ति मृगेश भाई हर्षद भाई त्यार बाद प्रार्थेश भाई प्रेमिला बेन हर्षवर्धन चंद्रकांत श्रीधर भाई अमृत काका पर्वत आटला बधा नाम छे एमांथी तमने कया नाम याद रह्या ते तमारे कहेवानुं छे। हवे जे ते व्यक्ति विशे तमने शुं याद छे જેમ કે અમૃત કાકા વિશે શું યાદ છે તમને તો કે અમૃત કાકાનો બળદ હતો બરાબર તો ચિત્રમાં કેટલા પુરુષો છે એ તમારે આમાંથી ગણીને કહેવાનું પુરુષ એટલે જેન્ટ્સ અને કેટલી સ્ત્રીઓ છે લેડીઝ કેટલી છે તે કહેવાનું છે કેટલા બાળકો છે તે કહેવાનું છે પ્રાણી પક્ષી કેટલા છે અને લારીમાંથી કેટલા રીંગણ નીચે પડી ગયા એ તમારે મૌખિક જવાબ કહેવાનો છે ત્યારબાદ 75 શબ્દમાં આગળ અને 75 પાછળ એવું લખવાનું છે ત્યારબાદ આપણે પાછળનું પાનું જોઈશું। નીચેની વિગતો કોને લાગુ પડે છે તે જુઓ। શાકભાજીની લારી, જેમ કે શાકભાજીની લારી કોની હતી તો શકરાભાઈ, બરાબર। પછી બ્રશ કાસ્કો તેલ એ કોણ લેતું હતું તો મૃગેશભાઈ। પછી મોબાઈલમાં બજારનો વિડીયો કોણ ઉતારતું હતું તો આર્યન। પછી ચોથું ચાની દુકાન તો કોની હતી તો ચંદ્રકાંતની। જેવું એનું નામ તેવું એનું કામ તો કોણ પર્વત, બરાબર। હવે અમૃત કાકાનો પર્વત એ વાર્તા તમે જે વાંચી તે વાંચવાની ફરીથી અને ચિત્રમાં એના આપણે નામ લખવાના છે, બરાબર। હવે જુઓ એના પછીનો પ્રશ્ન, શબ્દો ગોઠવીને વાક્ય ફરી લખો। અહીંયા જે શબ્દ આપેલા છે એ આડાઅવળા છે, બરાબર। તમારે એને વ્યવસ્થિત લાઇનમાં ગોઠવીને મૂકવાના છે। જુઓ પહેલું બજારનો વિડીયો આર્યન અને ઉતારતો હતો તો આપણે લખીશું પહેલાં આર્યન, આ પહેલાં લખીશું, પછી બજારનો વિડીયો અહીંયા લખીશું અને ઉતારતો હતો। આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો। ત્યારબાદ જુઓ બીજું, લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ, તો આપણે અહીંયા લખીશું કે શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા। ત્યારબાદ ત્રીજું, તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા, તો આપણે અહીંયા લખીશું કે તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા। ચોથું, દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા, તો અહીંયા લખીશું આપણે હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા। પછી પાંચમું, પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા, તો અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા, બરાબર। આ જે ઉલટસુલટ આપેલું છે આપણે એને ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે। ત્યારબાદ નીચે 76 લખેલું છે એ શબ્દમાં એ તમારે આગળ અને પાછળ એવી રીતે લખવાનું છે। ત્યારબાદ આપણે જોઈશું સામેના પાના પર, જુઓ આમાં પ્રવૃત્તિ આપેલી છે કે વારાફરતી વર્ગના એક એક વિદ્યાર્થીને એક વર્ગ સમક્ષ બોલાવીને એના કાનમાં એક પાત્રનું નામ કહેવાનું, એટલે કે સમજો કે હું આપણા હમણાં ક્લાસ નથી ચાલુ એટલે કે હું તમને એકને ક્લાસમાં બોલાવું, જ્યારે ક્લાસ ચાલુ હોય ત્યારે આવું કરી શકાય, તો હું તમને બોલાવું પછી તમારા કાનમાં હું કહું કે આર્યન, તો તમારે એ પાત્ર શું કરી રહ્યું હતું તો આર્યન તો વિડીયો ઉતારતો હતો, તમારે એ વિડીયો ઉતારવાનો અભિનય કરવાનો અને બાળકો તમને કહેશે કે આ આર્યન હતો। આ રીતની ગેમ આપણે રમીશું જ્યારે તમે સ્કૂલમાં આવશો ત્યારે, બરાબર। ચલો હવે બે બેની જોડી બનાવો અને કહો કે બળદ ભાગ્યા પછી કોણ શું કરી રહ્યું છે અને જો અચાનક વરસાદ પડે તો આ બધા શું કરતે, આ બધું આપણે અભિનયથી ક્લાસમાં કરવાનું છે, બરાબર। હવે નીચે જુઓ, ચિત્ર અને ફકરાના આધારે એમને ઓળખી કાઢો। જો પહેલું,
मारी पासे बे पैंडा वालू वाहन छे, तो कोनी पासे गाड़ी छे? तो प्रार्थेश भाई अने हर्षद भाई। हवे हूँ मारा मम्मी पप्पा साथे छू, तो कोण? तृप्ति। पछी त्रीजू, मारे चार पग छे, तो एमां तो गाय पण बतावी छे, कूतरो छे ने बळद पण छे, એટલે આપણે ત્રણે ત્રણ લખીશું, ગાય કૂતરો બળદ, બરાબર। હવે ચોથું, હું ગુસ્સામાં છું, તો કોણ? પર્વત। પર્વત નામનો જે બળદ હતો એ ગુસ્સામાં હતો। પાંચમું, હું ગભરાઈ ગયો છું, તો શકરાભાઈ, બરાબર। પછી છઠ્ઠું, હું ચિંતામાં છું, તો અમૃતકાકા। અમૃતકાકાને ટેન્શન થઈ ગયું કે આ બળદ દોડવા માંડ્યો છો બજારમાં તો શું થશે। પછી સાતમું, મને હસવું આવે છે, તો કોને હસવું આવતું હતું? બજારમાં ચાલતા માણસોને, કે જે માણસો બજારમાં ચાલતા હતા એ લોકોને હસવું આવતું હતું એ જોઈને કે આ બધા કેવી દોડાદોડી કરી રહ્યા છે। આઠમું, મારી ચાની દુકાન છે, તો ચંદ્રકાંતભાઈ। નવમું, મારા હાથમાં મોબાઈલ છે, તો આર્યન। દસમું, તમે પૃથ્વીપુરના બજારમાં જાઓ તો શું શું ખરીદો, તમને શું શું ખરીદવાનું મન થાય? તો આપણે કપડાં, ફુગ્ગા, શાકભાજી વગેરે જે આપણને લેવું હોય તે આપણે ત્રણે ત્રણ લખી દેવાના, કપડાં, ફુગ્ગા, શાકભાજી વગેરે એમ લખી દઈશું। ત્યારબાદ 77 શબ્દમાં આગળ અને 77 શબ્દમાં પાછળ એમ આપણે લખીશું, એટલે આ પાનું તમારું પૂરું થઈ જશે। ત્યારબાદ સામેના પાના પર જુઓ, ચાલો ગાઈએ ગીતડું। તમારે આ ગીત ગાવાનું છે, મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, જે આપણે બરણીનો મુરબ્બોવાળો ગીત હતું ને તે। ત્યારબાદ જુઓ આ દુકાનના બોર્ડ જુઓ, ત્યાં શું મળતું હશે તે તમારે લખવાનું છે। તમે કંઈક વસ્તુ ખરીદવા જાઓ ત્યારે ત્યાં આ દુકાન ઉપર બોર્ડ મારેલું હોય, એમાં લખેલું હોય દુકાનમાં કઈ કઈ વસ્તુ મળે છે। તો જુઓ આ કૃપાળુ કિરાણા સ્ટોર, એમાં ઘી, ગોળ, તેલ, અનાજ, કઠોળ ખાંડના છૂટક વેપારી છે। સંપર્ક તો સૃજન વી પટેલ। આ કોણ, કોની દુકાન છે? તો સૃજન વી પટેલની દુકાન, બરાબર। તો જુઓ હવે શું મળશે એના ત્યાં, તો ચોખા, અનાજમાં શું શું મળશે? તો ચોખા। પછી આપણે લખશું ઘઉં, મગની દાળ, તુવેર દાળ, બાજરી, ચોખા કે ચોળા, ચોખા તો લખેલું છે ને, ચોળા, જુવાર, ચણા, રવો, અને દુકાનદારનું નામ શું છે? સૃજન વી પટેલ, બરાબર। આ જે નામ છે તે આપણે અહીંયા લખી દેવાનું છે। એવી રીતે જ કોઈ મોબાઈલની દુકાન છે એના દુકાનનું બોર્ડ છે જો રાજશ્રી મોબાઈલ। દરેક કંપનીના નવા જૂના મોબાઈલ, મોબાઈલના કવર, ગ્લાસ મળશે, નવા સિમ કાર્ડ મળશે, રિચાર્જ કરી આપવામાં આવશે। કોનો સંપર્ક કરવાનો, એટલે કોણ છે દુકાનના માલિક? તો સૂર્યપ્રકાશ પરમાર, અને એનો મોબાઈલ નંબર લખેલો છે જુઓ, 2222222222, આવો એનો મોબાઈલ નંબર છે। તો જુઓ આ ચિત્ર જોઈને તમારે આ જવાબ આપવાના છે, આ દુકાનમાં શું મળશે? તો નવા મોબાઈલ આપણે લખશું, ફક્ત મોબાઈલ નહીં, નવા મોબાઈલ, પછી એનો કવર, પછી સિમ કાર્ડ, પછી જૂના મોબાઈલ, પછી ગ્લાસ અને રિચાર્જ થશે। ફરી બોલું છું, દુકાનમાં શું મળશે? તો નવા મોબાઈલ, કવર, સિમ કાર્ડ, જૂના મોબાઈલ, ગ્લાસ અને રિચાર્જ। દુકાનદારનું નામ શું છે? તો સૂર્યપ્રકાશ પરમાર, સૂર્યપ્રકાશ પરમાર, અને એનો ફોન નંબર શું છે? તો 2222222222, બરાબર। આટલું તમારે લખવાનું છે, અને ત્યારબાદ નીચે શબ્દમાં 78 આગળ અને 78 પાછળ આવી રીતે લખવાનું છે। આટલું પહેલાં લખીને કમ્પ્લીટ કરજો, તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, આવજો।